जय श्री राम। विद्यार्थी भाइयों बहनों, प्रकरण 4.4 ना प्रश्नमा थोड़ा का ध्यान रखना होती है। तो पेट्रोल नो भाव प्रति लीटर रुपया 5 वधवा थी रुपया 320 मा पहला करता 2 लीटर पेट्रोल ऊंचो मळे छे तो पेट्रोल नो वधेलो भाव शुं थयो। આ વાક્ય ખાસ નથી લે આપણે જૂનો ભાવ થી આપવાનો આપણે ધારવાનો છે જૂનો ભાવ પણ માન્યો છે એ લોકો પેટ્રોલ નો વધેલો ભાવ માંગે એટલે પરીક્ષામાં ટેસ્ટમાં આપણે જ્યારે ગણતા હોય ત્યારે જો આપણે જૂનો ભાવ આપીને ના ઉતારીશું તો આપણો એક માર્ક કે અડધો માર્ક જશે પરંતુ જો પેટ્રોલ નો વધેલો ભાવ આપણે શોધી આપીએ તો આપણે આના પૂરા માર્ક્સ મેળવી શકીએ પેટ્રોલ હાલનો ભાવ એટલે કે જૂનો ભાવ રૂપિયા x છે। હવે જ્યારે x રૂપિયા ભાવ હતો ત્યારે 1320 રૂપિયા લઈને જતા કેટલું પેટ્રોલ મળે છે આપણે પહેલા શોધી નાખ્યું। હવે રૂપિયા 1320 માં હાલના ભાવે મળતું પેટ્રોલ બરાબર 1320 ના છેદમાં ભાવ છે x એટલે આટલા લીટર પેટ્રોલ અત્યારે આપણને બજાર ભાવ મળે પરંતુ બન્યું એવું કે ભાવમાં 5 રૂપિયાનો વધારો આવ્યો છે એટલે રૂપિયા 5 નો વધારો થતા નવો ભાવ એટલે x વત્તા 5 5 રૂપિયા વધ્યા જૂના ભાવ x plus 5 કારણ કે x ની કિંમત હજી તો આપણને નથી મળી એટલે આપણે x plus 5 જ લખીશું। હવે જો આપણે x plus 5 નવો ભાવ શોધ્યો તો એ ભાઈ 1320 લઈને જ જાય છે બજારમાં તો 1320 માં હવે એને કેટલું પેટ્રોલ મળશે એ મેળવી લઈએ રૂપિયા 1320 ખર્ચવાથી નવા ભાવે મળતું પેટ્રોલ બરાબર 1320 ના છેદમાં x વત્તા 5 હવે એને આટલા લીટર પેટ્રોલ મળશે રકમ ઉપરથી હું કરી શકું કે પહેલા જે મળતું હતું જેટલા લીટર પેટ્રોલ 1320 માં એના કરતા 1320 ના છેદમાં x plus 5 લખવાથી 2 લીટર પેટ્રોલ ઓછું મળે છે આના કરતા અહીંયા 2 લીટર પેટ્રોલ ઓછું મળે તો એની વિગત અહીંયા આપણે લઈએ કે રૂપિયા 5 નો વધારો થતા 2 લીટર પેટ્રોલ ઓછું મળે છે તો બંને લીટર સામસામે લખીએ અને પછી વિચારીએ કે 1320 ના છેદમાં x બરાબર 1320 ના છેદમાં x વત્તા 5 અહીંયા વધારે પેટ્રોલ મળશે અહીંયા ભાવ વધ્યો છે એટલે ઓછું પેટ્રોલ મળશે તો કેટલું ઓછું પેટ્રોલ મળે છે તો કે 2 લીટર તો 2 આમાં આપણે એડ કરી દઈએ વધારી દઈએ એટલે બેલેન્સ થઈ જાય સમીકરણ જે બરાબર આપણે વાત કરી આ 2 લીટર પેટ્રોલ ઓછું મળતું હતું એટલે પ્લસ 2 અહીંયા કરી નાખીએ હવે દ્વિઘાત સમીકરણ બનાવવા માટે જમણી સાઈડના બધા બેનને પદો ડાબી સાઈડ લઈ લઈએ બરાબર 0 લઈ લઈએ છેદ કાઢવા માટે લસા લઈ લઈએ તો x અને x plus 5 અને 1 પણ લખવો જોઈએ છેદમાં પણ તમે જાણો છો ગુણાકારમાં આપણે 1 ન લખીએ તો ચાલો તો આના છેદમાં x છે 1320 ની બાજુમાં ગુણાકારમાં કોણ આવશે તો કે x plus 5 બાકી રહેશે
એટલે 1320 ગુણ્યા x + 5 થશે માઈનસ આના છેદમાં x + 5 છે એટલે x ગુણાશે કોની સાથે 1320 માઈનસ 2 ગુણ્યા હવે 2 ના છેદમાં 1 જ છે એટલે x અને x + 5 2 સાથે ગુણાય તો 2x ગુણ્યા x + 5 બરાબર છે છેદની ચિંતા આપણે નહીં રહે કારણ કે સામે બરાબર છે જમણી સાઈડ છેદ અહીંથી જમણી સાઈડ થઈ જાય એટલે 0 થઈ જશે ઉપરની રકમનો આપણે ગુણાકાર કરવો પડશે અંશનો ગુણાકાર કરીએ તો 1320 ગુણ્યા x 1320 x 1320 ગુણ્યા 5 એટલે થશે 6600 માઈનસ 1320 x 2 વડે ગુણી નાખો માઈનસ 2x નો વર્ગ માઈનસ 10x બરાબર છે 1320 પ્લસ ઓર માઈનસ ઉડી જશે દ્વિઘાત સમીકરણની પદાવલી ગોઠવી નાખીએ વર્ગવાળો પહેલા 71 પદ વચ્ચે અને અચળ પદ 66 લાસ્ટમાં લખીએ તો દ્વિઘાત સમીકરણ તૈયાર થઈ જશે દ્વિઘાત સૂત્રથી પણ ગણી શકીએ આપણે અવયવથી ગણી નાખીએ તો માઇનસ 2 સામાન્ય લઈ શકાય છે એટલે સમીકરણ થોડું હળવું થઈ જાય 2 વડે ભાગતા x વર્ગ જ વધશે અહીંયા વધશે પ્લસ 5x કારણ કે આગળ માઇનસ એટલે નિશાની ફરી જાય આ થઈ જાય માઇનસ 33 બરાબર 0 6600 ભાગ્યા 2 કરતા 3300 પ્લસ ના થઈ જશે માઇનસ હવે જે માઇનસ 2 આગળ ગુણાકારમાં છે એ સામેની સાઈડ લઈ લો એટલે 0 થઈ જશે એટલે વધે x વર્ગ પ્લસ 5x માઇનસ 3300 બરાબર 0 3300 ના એવા બે ભાગ આપો ગુણાકારમાં જેથી કરીને એનો ગુણાકાર 3300 થાય અને એનો સરવાળો કે બાદબાકી 5 થાય એટલે આપ જાણો કે 60 ગુણ્યા 55 કરવાથી 3300 મળે 55 અને 60 60 માંથી 55 બાદ કરીએ તો આપણને 5 મળે એટલે આપણે 60x માંથી 55x બાદ કરી નાખીએ એટલે 5x મળી જાય અને 5x આપણે થઈ જાય પ્લસ એટલે મોટી રકમને પ્લસ આપી દે અને પ્લસ માઇનસ ભેગા કરતા જે માઇનસ મળે નાની રકમને આપી દે સામે જે જગ્યા વધી છે એમાં આપણે આગળ વધી જઈએ તો મધ્યમ પદ 5x ની જગ્યા આ બે ભાગ લખવાના છે તો પ્રથમ પદ x વર્ગ એમ નામ રહેશે એટલે x વર્ગ આ 5x ની જગ્યા આ બે ભાગ લખીએ વત્તા 60x માઇનસ 55x માઇનસ 3300 બરાબર 0 બબે માંથી તમે આરામથી સામાન્ય કાઢી શકો છો x આપણે સામાન્ય લઈ x + 60 માઇનસ 55 સામાન્ય લો x + 60 બરાબર 0 માટે x + 60 અને બીજા કૌંસમાં વધીએ લે રકમ મૂકો x - 55 બરાબર 0 બંનેને 0 અલગ તો x + 60 બરાબર 0 અથવા x માઇનસ 55 બરાબર 0 પણ x બરાબર વત્તા 60 આ બાજુ x માઇનસ 60 અથવા x બરાબર 55 પેટ્રોલનો ભાવ ઋણ આપણે ધાર્યું તો x હાલના ભાવે એટલે પેટ્રોલનો હાલનો ભાવ રૂપિયા 55 છે પરંતુ આપણી પાસે પેટ્રોલનો વધેલો ભાવ માંગેલો છે એટલે પેટ્રોલનો વધેલો ભાવ 55 પ્લસ 5 બરાબર થશે 60 એટલે પેટ્રોલનો હવે નવો ભાવ 60 રૂપિયા છે કારણ કે 5 માં
વધારે જો જૂનો ભાવ માંગ્યો હોત તો 55 મળત નવો ભાવ માંગ્યો છે એટલે 60 રૂપિયા મળે છે હવે આવી જ રીતે ખાંડનો કોઈ દાખલો તમને પૂછ્યો હોય ખાંડના ભાવમાં વધારો થયો ખાંડના ભાવમાં ઘટાડો થયો કેરોસીનના ભાવમાં વધારો થયો કે કેરોસીનના ભાવમાં ઘટાડો થયો હોય તો અહીંયા ધારવામાં તમારે માઇનસ લેવું પડે x વત્તા 5 ને એટલે 5 રૂપિયાનો ઘટાડો થયો એટલે x માઇનસ 5 લઈ શકાય આ રીતે હવે આપણે વિકાસમાં બીજો દાખલો જોઈએ કૈલાસની આલ્વી ઉપર એની દીકરી પ્રેરણાની ઉંમરના 6 ગણા કરતા 2 વર્ષ ઊંચી કૈલાસની માતા છે અને દીકરી પ્રેરણા છે એ પ્રેરણાની જે ઉંમર છે એના કરતા એની માતા કૈલાસની ઉંમર 6 ગણા કરતા 2 વર્ષ ઊંચી છે આગળ આવ્યું છે 5 વર્ષ પછીથી તે બંનેની ઉંમરનો ગુણાકાર 330 થયો તો પ્રશ્ન એને કેવી રીતે પૂછ્યો છે જ્યારે દીકરી પ્રેરણાનો જન્મ થયો ત્યારે કૈલાસની ઉંમર કેટલી હશે કૈલાસની કે દીકરી પ્રેરણાની ઉંમર આપણને નથી પૂછી એને પૂછ્યું છે કે જ્યારે દીકરીએ પ્રેરણાનો જન્મ થયો ત્યારે કૈલાસની ઉંમર કેટલી હશે તો આમાં શું શોધવું જોઈએ આપણે શું મેળવવું જોઈએ તો એના માટે આપણે પહેલા દીકરી પ્રેરણા અત્યારે કેટલા વર્ષની છે એ મેળવી જો દીકરી અત્યારે 10 વર્ષની હોય તો આપણે વિચારી શકીએ કે એની માતા જો અત્યારે 40 વર્ષના હોય તો દીકરીનો જન્મ એટલે કે 10 વર્ષ પહેલા થયો તો માતાની ઉંમરમાંથી આપણે 10 વર્ષ કાઢી નાખી છે એટલે આપણે માતાની ઉંમર મળી જાય તો આપણે ધારવું શું એનો જો પ્રશ્ન હોય તો હંમેશા નાની ઉંમર ધારવી જોઈએ અને દીકરીની ઉંમર હંમેશા નાની હોય એટલે આપણે ધારી ધારો કે દીકરી પ્રેરણાની ઉંમર હાલની ઉંમર ધારશે હાલની ઉંમર એક્સ વર્ષ છે અત્યારે દીકરી અત્યારે હાલમાં એક્સ વર્ષની છે તો એની માતાની હાલની ઉંમર શું થાય એના માટે એને વાક્ય આપણને આપેલું છે જેથી પ્રેરણાની માતા કૈલાસની હાલની ઉંમર જો પ્રેરણાની ઉંમરના 6 ગણા પ્રેરણાની ઉંમર x એના 6 ગણા કરીએ તો 6x કરતા 2 વર્ષ ઓછી એટલે 6x - 2 આટલા વર્ષ એની માતા કૈલાસના અત્યારે છે 6x - 2 હવે એને કન્ડિશન આપણને આપી છે આગળ વધવા માટે કે 5 વર્ષ પછી 5 વર્ષ પછી બંનેમાં જવું પડશે દીકરીને 5 વર્ષ આપણે મોટી કરવી પડશે કૈલાસની ઉંમરને 5 વર્ષનો વધારો કરવો પડશે એટલે અહીં આપણે લખીએ કે 5 વર્ષ પછી પ્રેરણાની ઉંમર કેટલી થશે તો કે હાલમાં 1 વર્ષની છે અને 5 વર્ષ પછી એ x વત્તા 5 વર્ષની થઈ જશે થશે તો એવી જ રીતે 5 વર્ષ પછી તેની માતા કૈલાસની ઉંમર અત્યારે 6x - 2 વર્ષ તેની માતા કૈલાસ છે એમાં આપણે 5 વર્ષ ઉમેરી દઈએ તો 5 વર્ષ પછી કૈલાસની ઉંમર 6x - 2 + 5 જેટલી થાય પણ ત્યાં સાદુરૂપ આપણે આપી શકશું કે + 5 માંથી 2 જાય એટલે + 3 આટલા વર્ષ 5 વર્ષ પછી કૈલાસના થશે હવે એમ કે છે તે બંનેની ઉંમરનો ગુણાકાર 330 છે
કઈ 5 વર્ષ પછી 5 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણાકાર દીકરી પ્રેરણાની ઉંમર છે x + 5 એને ગુણ્યા 5 વર્ષ પછી એની માતા કૈલાશની ઉંમર આવી છે 6x + બરાબર આપણને મળે છે 330 માટે બંને ગુણાકાર કરી નાખીએ 6x - 6x નો વર્ગ + 3x + 6 = 30x + 5 તેરી 15 = 330 સામેનો પદ આ બાજુ લઈ આવી અને x વાળા સજાતીય પદો મિક્સ કરી દેયા તો 6x નો વર્ગ प्लस ये 36 प्लस 15 माइनस 330 बराबर 0 6x નો વર્ગ प्लस 36 माइनस 330 માંથી 15 જાય 315 बराबर 0 બે સામે નીકળે છે તો બે સામે કાઢી લેવાય એટલે આપણે ઘડિયા મોટા કરવો પડે એટલે 3x નો વર્ગ प्लस 36 3 સામાન્ય કાઢી 2x + 11x 3 વડે ભાગતા અને આને 3 વડે ભાગીએ એટલે માઈનસ 3 એકા 3 ભાગવા લે ભાગવા પડી 0 અને 3 5 15 બરાબર 0 315 ને 3 વડે ભાગો બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો 105 જે ભાગનો આવે ભાગમાં પડી શું આવશે હવે 3 ગુણાકારના ભાગાકારમાં જવા દે તો 2x નો વર્ગ + 11x - 105 = 0 એમાં જો આપણે 3 ની 4 અવયવ લેવો તો 2 અને 105 નો ગુણાકાર કરો 105 * 2 બરાબર આપણને મળે 210 ના એવા બે અવયવ કે સરવાળો કે બાદબાકી 11 હોય તો એ તૈયાર છે બહુ ઈઝી છે 21 10 21 ગુણ્યા 10 210 અને 21 માંથી 10 કાઢીએ તો 11 પ્લસ કોઈ બી મોટાને પ્લસ આપણ પ્લસ માઇનસ માઇનસ અને x ચલ લગાવી તો મધ્યમ પદ 11x કાઢી નાખતા એની જગ્યાએ 21x - 10x - 105 = 0 માટે x સામાન્ય લઈએ તો 2x + 21 10 સામાન્ય લઈએ 10 ના ઘડિયામાં 105 નહીં આવે એટલે 5 સામાન્ય લઈએ 5 થી 10 + 21 પંચાય 105 = 0 માટે 2x + 21 ગુણ્યા x - 5 = 0 બંનેને 0 અલગથી આપી દઈએ તો અહીંયા x બરાબર + 21 માઇનસ થાય ગુણાકારના ભાગાકાર એટલે માઇનસ 21 ના છેદમાં 2 અથવા x = 5 દીકરી પ્રેરણાની ઉંમર ઋણ અપૂર્ણાંક હોય નહીં એટલે આપણે અહીંયા પહેલું જ વાક્ય લખીને આ રકમ કેન્સલ કરી કે પ્રેરણાની હાલની ઉંમર ઋણ ન તો જવાબ આવ્યો x = 5 એટલે આપણને પ્રેરણાની હાલની ઉંમર મળી તો પ્રેરણાની હાલની ઉંમર 5 વર્ષ છે પરંતુ આ આપણો જવાબ નથી રકમમાં તમે જોયું
કે જ્યારે દીકરી પ્રેરણાનો જન્મ થયો ત્યારે કૈલાસની ઉંમર કેટલી હશે? તો અત્યારે દીકરીની ઉંમર 5 વર્ષ છે. હવે આમ આપણે એની માતા કૈલાસની ઉંમર શોધવી હોય તો દીકરીના જન્મ સમયે કૈલાસની ઉંમર પાંચ વર્ષ કાઢી નાખી. શેમાંથી? તો કે કૈલાસની ઉંમરમાંથી. તો કૈલાસની ઉંમર જે આપણે શોધવી પડશે, તો પહેલા કૈલાસની ઉંમર અહીં મૂકી નાખીએ કે કૈલાસની હાલની ઉંમર એના માટે સૂત્ર છે 6x + 3, એમાં x આપણને 5 મળ્યો છે એ મૂકી દઈએ. તો 6 × 5 = 30 + 3 33 વર્ષ. કૈલાસ હાલ 33 વર્ષની છે, એમાંથી જો આપણે 5 કાઢી નાખીએ તો દીકરીના જન્મ સમયે કૈલાસની ઉંમર થાય 33 - 5. હવે 33માંથી 5 કાઢીએ તો મળશે આપણને 28 વર્ષ. તો હવે અહીંયા જો મતલબ દીકરીના જન્મ સમયે માતા કૈલાસની ઉંમર 28 વર્ષ મળે છે. આ રીતે રકમમાં જે જવાબ માંગ્યો એ જવાબ જો આપણે આપીએ તો જ આપણને પૂરા માર્ક્સ મળતા હોય છે. એટલે અહીંયા જે 2-3-4 પદ્યો આપણે લખ્યા છે એના ઉપર વિદ્યાર્થી દેવનો ખાસ ધ્યાન આપજો. આજના લેક્ચરમાં આપણે આટલું જ લઈએ. જય શ્રી રામ, જય ભારત.